લિંગથડી ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં 93 લાખના ખર્ચે નવનિર્માણ શાળામાં લોકાર્પણ કરવામાં આવ્યો અને બાળકોને પ્રવેશ અપાયો હતો. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા લિંગથડી ગામે પ્રાથમિક શાળા ખાતે નવીન બિલ્ડિંગ રૂપિયા 93 લાખના ખર્ચે તૈયાર થયું હોય જેનું રિબિન કાપી લોકાર્પણ કર્યા બાદ શાળા પ્રવેશ ઉત્સવમાં ઉપસ્થિત રહી બાળકોને અભ્યાસના સાધનોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે બીઆરસી કોઓર્ડિનેટર ભરત દરજી સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રવેશ ઉત્સવ માટે દાતાઓ દ્વારા અભ્યાસ વસ્તુઓ અને રોકડ સહિત રૂપિયા 11,65,000નું દાન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશ તારીખ 26-27 રાખવામાં આવેલો અને આજે 28 તારીખે છેલ્લા દિવસે ડભોઈ તાલુકાના લિંગસ્થળી ગામે આ પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ગામમાં 2000ની વસ્તી છે. 180 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં આવે છે. ગયા વર્ષે 20 બાળકોએ પ્રવેશ લીધો હતો, ત્યારે પણ 11 બાળકોએ પ્રવેશ લીધો. હું તમામને શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું. હવે ધીરે ધીરે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓ તરફ વાલીઓ પણ આકર્ષાઈ રહ્યા છે અને પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે. શાળાના શૈક્ષણિક સંકુલો પણ આધુનિક બનાવવામાં આવે છે. આજે લિંગસ્થળીમાં નવા શૈક્ષણિક સંકુલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 93 લાખ રૂપિયાના ખર્ચે અહીંયા શૈક્ષણિક સંકુલ ઊભું થયું છે. 8 વર્ગો જે વિદ્યાર્થીઓને આકર્ષે એવા સુંદર અને વાવજાસની ભરપૂર ત્યાં એ કરવામાં આવ્યા છે. સાથે વિદ્યાર્થીઓ માટે ટોયલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ રમી શકે એટલે રમતગમતના ગ્રાઉન્ડની જગ્યા પણ અહીંયા જોવામાં આવી છે અને શિક્ષકો પણ અહીંયા સારી રીતે શિક્ષણ આપી રહ્યા છે. ગામના લોકોને પણ એમનાથી સંતોષ છે. ગામના લોકોના સાથ સહકારથી આ પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો છે. ત્યારે હું આપના મારફત પણ તમામ જે વાલીઓ છે એમને વિનંતી કરું છું કે પોતાના બાળકને ભણવા તરફ આકર્ષે. સરકાર તરફથી આ વખતે 33,000 કરતાં વધારેનું બજેટ ગુજરાતમાં શિક્ષણ પાછળ ફાળવવામાં આવ્યું છે. શૈક્ષણિક સંકુલો પણ આધુનિક બની રહ્યા છે, બાલવાડીઓ પણ આધુનિક બની રહી છે અને વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપવામાં આવે છે એમાં પણ બદલાવ આવ્યો છે. વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે એટલા માટે જે ખાનગી શાળાઓમાં પ્રોજેક્ટ આપવામાં આવે છે એ રીતના પ્રોજેક્ટ સરકારી શાળાઓમાં પણ આપવામાં આવે છે. સરકારી શાળાના શિક્ષકો પણ અપડેટ થાય છે. સાથે જ સ્માર્ટ ક્લાસીસની વ્યવસ્થાઓ પણ હવે પ્રાથમિક સરકારી શાળાઓમાં કરવામાં આવી રહી છે. સરકાર તરફથી એના માટે પણ આગું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આગળ ટૂંક સમયમાં બાલવાડીનું પણ નવીનીકરણ થવાનું છે. બાલવાડી છે બીજી ત્યાં નવી બાલવાડી પણ થવાની છે. લગભગ 14 લાખના ખર્ચે બાલવાડી ઊભી થશે. એટલે આ ડભોઈ તાલુકાનું છેવાડાના ગામ કહેવાય એમાં પણ ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ સરકાર કરવામાં આવી રહી છે. હું આ પ્રસંગે સરકાર વતી જે કંઈ બાળકોએ પ્રવેશ લીધો છે એમના વાલીઓને પણ શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને એમના બાળકોનું ભવિષ્ય આ શાળાઓમાં સુરક્ષિત રહેશે એવી ખાતરી આપું છું.